આજ તો એક પ્રસંગમાં જવાનું છે. કેવીનના થોડીક તબિયત બગડી હતી, સવારમાં ઉઠો ને તરત જ બનાવ તો દાળ ફ્રાય ને ભાત બનાવી નાખો. કેળા કેળા ઓલા ખાતરવાળા ભાઈ આવ્યા હતા ને કાલે, એ કહેતા હતા કૃષ્ણ કેમ છો, બધાય મજામાં જશો. તો આજ તો એક પ્રસંગમાં જવાનું છે, લગ્ન વધાવવાના પ્રસંગમાં. જો સામે મંડપ દેખાય છે ત્યાં પાડોશી ને ત્યાં મેરેજમાં જવાનું છે લગ્ન વધાવવામાં. હજી તો મહેમાન જ નથી આવ્યા, ત્યાં મહેમાન આવે પછી જવાનું છે. તો તૈયાર થઈ ગઈ છું, કામે બધું પતી ગયું, ગેસનો બાટલો અત્યારમાં જો ખાલી થઈ ગયો હતો ને હજી હમણાં જ નોંધાયો, તરત આવી ગયો. અને જેની છે ને તૈયાર થઈ અને વાંચવાય બેસી દેજો. અને આ બાજુ છે કેવિન. કેવિનના થોડીક તબિયત બગડી હતી, સવારમાં ઉઠો ને તરત જ ઉલટી થતી હતી, પેટમાં દુખતું હતું, પછી દવા આપી તો સારો થઈ ગયો ઘડીક વારમાં જ, અને વાંધો નથી હવે. એને કીધું આજ જમતો જ નહીં, તો ખાલી દહીં લીંબુ શરબત એવું બધું તને આપીશ. કેવિનના પપ્પાને ત્યાં જમવા જવાનું સામે પ્રસંગમાં, એટલે હું જેની રહ્યા તો કંઈક કટક બટક કરી લેશું. એટલે આજે રસોઈની થોડીક રજા રાખવી છે, અને બહાર થોડુંક સિલાઈ કામ ને એવું કરવું છે, અને બીજું એક બહારનું કામ એ કરવાનું છે તો એ પતાવી દઉં. તો હાલો હવે સામે મહેમાન આવે પછી હાજરી આપવા જવાનું છે. તો લગ્ન વધાવવાની વિધિમાં જઈને આવતી રહી, અને હવે હું જેની જમી લઈએ. ખાલી ખીચડી અને મરચાં જમવું છે, બીજું કાંઈ નહીં. કેવિનને તો દહીં ખાંડવાળું ખાલી ખવડાવવું છે, બીજું કાંઈ નહીં. હાલો જમી લઈ અને પછી સાંજે કંઈક બનાવશું સરસ. સાંજ થઈ ગઈ છે અને કેવિનની તબિયત હવે થોડીક સારી છે. કેમ છે? સારું છે, સારું છે. ખાલી દહીં ખાધું ખાંડવાળું, બીજું કાંઈ આજ તો જેમ જ નથી આખો દિવસ. તો અત્યારે છે ને કંઈક સરસ મજાનું બનાવીએ. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ કરવાની છે, અને છોકરાઓ કહે છે મેગી જ ખાવી છે, કેવીને જેમો નથી. એક તો હવે માંડ સરખું થયું છે ને હવે કહે છે મારે મેગી જ ખાવી છે. તો બનાવી દઉં મેગી, હવે તો બીજું કંઈક કરે દાલ ફ્રાય રાઈસ એવું કંઈક, તો કે ના મેગી જ ખાવી છે. તો જોઈએ હે મેગી જ ખાવાની. હવે એમ કે જે બનાવે તો દાળ ફ્રાય ને ભાત બનાવી નાખો. ખોટી ખોટી આ પાડે હાલશે, હજી હોય હાલશે. જોઈએ દાળ ફ્રાય ને ભાત જ બનાવી નાખો. એ મેગીનું ગઈ છે પણ હવે એને અત્યારે સરખું થયું છે દવા પીધી હતી પછી. હાલ જોઉં છું શું બનાવું તો હે ને, દાલ ફ્રાયની જ બનાવી નાખો. કેળા તોડી નાખતો નહીં ક્યાં. કેળા કેળા ઓલા ખાતરવાળા ભાઈ આવ્યા હતા ને કાલે, એ કહેતા હતા હજી તો આ કેળા મોટા થશે, થોડાક જાડાઈ થશે, પાકવાની ઘણી વાર છે એવું કહેતા હતા. દાળ ભફાઈ ગઈ છે, બસ વઘાર કરવાનો છે. અને દાળમાં તો આજે મિક્સ બધી નથી કરી, નહીંતર મગની થોડીક દાળ નાખું, મગછડી આવે ને થોડી ચણાની નાખું, પણ આજે તો ખાલી તુવેરની દાળ જ લીધી છે. અને વઘાર માટે જો આદું લસણ અને બે સૂકા લાલ મરચાં આવે ને એ બધું આ રીતે ખાંડી લીધું છે. હું છે ને સૂકા બે લાલ મરચાં ખાંડું સાથે, એટલે થોડી સ્પાઇસી થાય અને બહુ સરસ બને છે એ રીતે બનાવીને. એટલે થોડુંક વઘારમાં ઝીણું સમારેલું લસણ એ નાખશું, એક ડુંગળી, એક ટામેટું લીધું છે મોટી સાઇઝનું, અને એક લીલું મરચું. બસ આટલું આ બધું વઘાર માટેનું જે સામગ્રી હોય એ છે, અને હવે વઘાર કરી લઈ. Thank you.
તો જમીને ફ્રી થઈ ગયા અને બધાએ ભણવા બેસી ગયા છે. જો બતાવો એ કયા છે? આજ તો બે હારે વાંચવા રોકવા બેઠા છે, નહીં તો બેન અલગ અલગ રૂમમાં જ બેસા ગઈ. નહીંતર વાતો કરતા હોય, પાછા ભણતા ન હોય ને એટલે વાતો કરતા હોય. અને જમવામાં તો છે ને દાલ ફ્રાય બનાવી હતી, કેવીન મેગીનું એને કરતો હતો પણ કીધું આજે નહીં. પછી મેગી છે ને એને જેલીને બહુ ભાવે, બહુ વધારે ભરતી ભાવે. હા બંધ જ કરતી. સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. આજ છે ને થોડુંક જાઉં તો ચાલવાય તે મસ્ત પવન છે બારે, ને ઘરમાં તો જોરદાર ગરમી છે, રહેવાય એવું નથી. એકદમ બફારો ને પંખો ચાલુ કરવી ને તો એ પંખાની હવા ગરમ ગરમ એકદમ. ચાલવા જાઉં તો પછી થોડુંક મોડું થઈ ગયું, થોડુંક બહારનું કામ હતું તો બારે હું કેવીના પપ્પા ગયા હતા એટલે પાછું મોડું થયું. કીધું ચાલો હવે કાલે વાત. તો ચલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.